ક્રિષ્ના બેન શિયાળો હોય ને અને આપણા ઘરે જો ગેસ્ટ જમવા આવવાના હોય ને તો બિલકુલ ટેન્શન નહીં, કારણ કે એટલી બધી સરસ વેરાયટી મળતી હોય શાકભાજીમાં, ફળોમાં, ફ્રૂટ્સમાં અને વાનગીઓમાં પણ બહુ બધા વેરિએશન્સ કરી શકીએ. એકદમ સાચી વાત છે. પણ છતાંય મિતલ, જ્યારે શિયાળો આવે ત્યારે આપણે કોઈની પણ ઘરે જમવા જવાનું થાય કે આપણી ઘરે કોઈ જમવા આવે ત્યારે સૌથી પહેલું શું યાદ આવે? ઊંધિયું. પણ હવે રેગ્યુલર ઊંધિયું ખાઈ ખાઈને બહુ કંટાળો આવી. હા, પણ એ છે ને એક્ચ્યુઅલી શિયાળાનું વર્ણલખ્યું મેન્યુ છે. સાચી વાત. કે ઊંધિયું અને પૂરી બેસ્ટ. કોઈ ભી ઘરે જમવા આવવાનું હોય ને તો હંમેશા શું બનાવીશું? ઊંધિયું અને પૂરી. એક્ચ્યુઅલી ઊંધિયામાં બધા જ વેજીટેબલ આવી જાય, ઘણું બધું આપણે નાખીએ નાખી શકીએ. એટલે ઊંધિયું ચોઈસ બરાબર છે, પણ એને કઈક ટ્વિસ્ટ કરીને સર્વ કરવું છે. ઓફ કોર્સ, હોટ ફ્યુઝન રેસિપી જે આપણી થીમ છે, એટલે એ પ્રમાણે રેસિપીસ તો જોઈએ જ ને. જોઈએ જ ને. બરાબર છે. એટલે ઊંધિયામાં પણ આપણે ફ્યુઝન કર્યું છે, કરીએ છીએ. શું વાત છે. તો બીજી કઈ કઈ રેસિપીસ છે? એક આપણે ઓબેજીન બનાવવાના છે, ઇમામ બાયલધી એનું નામ છે રેસિપીનું. ઓકે. અને તર્કી સ્ટાઇલ ઓબેજીન. અને આપણે બીજી એક જે રેસિપી બનાવવાની છે, જે આપણે વાત કરીએ એવી રીતે ઊંધિયામાં ટ્વિસ્ટ છે. યસ, બાર્બેક્યુ ઊંધિયું બનાવશું. ઓકે, તો આવી સ્વાદિષ્ટ વાનગીઓની શરૂઆત કરીએ ઓન્લી એન રેડ યુ ટુ વેદાર રસોઈ શો. કૃષ્ણાબેન, સૌથી પહેલા આપણે ટર્કી સ્ટાઇલ ઓબેજિન લઈએ છીએ. નામ તમે કંઈક કીધું, યાદ ના રહ્યું. ઇમામ બાયલધી. ઇમામ બાયલધી. અચ્છા, એટલે એક્ઝેક્ટલી મેઈન કોર્સ ડિશ છે? હા, મેઈન કોર્સમાં લઈ શકાય. ઓકે, અને એની શું વિશેષતા કહી શકીએ? તર્કીશ ક્વિઝિનમાં ઓબેજીન, રીંગણાનો બહુ ઘણી રેસિપીમાં ઉપયોગ થતો હોય. ઓકે. અને એને આપણે બેક કરીને બનાવવાનું છે, ટેસ્ટ બહુ સરસ આવે છે. ઓકે. પણ આપણે ફ્યુઝન કરીએ છીએ. આપણો ઇન્ડિયન જે રીંગણાનો ઓળો છે આપણે બનાવતા હોય, એ ટાઈપનું જ એમાં અંદર ફિલિંગ હોય. અને આમાં આમ તો તુર્કીશ ક્વિઝિનમાં તો ઘણા બધા વેરિએશન થતા હોય, નોનવેજ વેરિએશન પણ હોય. એટલે આપણે થોડું ઇન્ડિયન વર્ઝન કરીએ.